અમદાવાદથી રેલવેની મુસાફરી કરતા પ્રવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અમદાવાદ રેલવે વિભાગના 1100 કિલોમીટરના પટ્ટામાંથી 700 કિલોમીટરના પટ્ટા પર હાલ કામ ચાલી રહ્યું છે। ઉપરાંત મેટ્રો ટ્રેનનું પણ બીજી તરફ કામ વાયુ વેગે ચાલી રહ્યું હોવાને કારણે મુસાફરો ભારે પરેશાની ઉઠાવી રહ્યા છે અને આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તેની આશા તેઓ રાખી રહ્યા છે। મહત્વનું છે કે રેલવે વિભાગ અમદાવાદ રેલવેની નવી ઓળખ ઊભો કરવા જઈ રહ્યું છે, જેને લઈ જુદા જુદા સ્થળો પર કામ ચાલી રહ્યું છે। તેથી રેલવેના પાટા બદલવા, ટ્રેન ડાયવર્ટ કરવી કે ટ્રેન મોડી પડવા જેવી અનેક સમસ્યાનો સામનો હાલ પ્રવાસીઓ કરી રહ્યા છે। રેલવે વિભાગ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે તેવી માંગ પ્રવાસીઓ હવે કરી રહ્યા છે। રેલવેમાં જઈએ એટલે અધવચ્ચે ટ્રેન રોકાઈ જાય અને અમારે જવું હોય નોકરી તો કેવી રીતે અમે જઈએ, કે એવી રીતે અમારે પરેશાની પડે છે। આમ આવીને સ્ટેશને આવીને ઊભા રહ્યા હોય અને ટ્રેન મોડી આવે કામના કારણે, તો અમને એ આવવામાં તકલીફ પડે છે। ટ્રેનનું પાટાનું કર્યું હતું અને આ મેટ્રોનું કામ ચાલે છે એટલે થોડી ઘણી તકલીફ પડે છે। ત્યાં બ્રિજ બનાવશે ને મેટ્રોનો, એટલે રેલવે સ્ટેશનની પાટામાં થોડીક આગળ પાછળ થઈ જશે। અમારે જવું હોય ક્યાંક તો ગમે ત્યારે પાટાની અમને ખબર ના હોય, પણ રેલ પહેલાં પાટા પર આવવાની હોય કે બીજા પાટા પર આવી જાય એટલે અમને ચડવા ઉતરવામાં તકલીફ પડે કે આ પ્લેટ ઉપર પહેલા પ્લેટ ઉપર આવે કે બીજા પ્લેટ ઉપર આવે। તો મહત્વનું છે કે અમદાવાદ શહેર ઉપરાંત મહેસાણા તારંગા હિલ લાઇન પણ નવી બની રહી છે, જેનું કામ આવતા વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે। આ ઉપરાંત મહેસાણા પાલનપુરનું કામ પણ નજીકના દિવસોમાં શરૂ થનાર છે, તેને લઈ પ્રવાસીઓ પરેશાની ઉઠાવી રહ્યા છે। ત્યારે જોવું એ રહેશે કે મુસાફરોની હાલાકીનો આખરે અંત ક્યારે આવશે। अहमदाबाद मंडल में बहुत जगह पे काम चल रहा है। यदि आप बात करेंगे तो हम लोगों ने हिम्मतनगर की लाइन बना दी है, जो हमारी तरंगा हिल के लिए महसाना तरंगा हिल लाइन बन रही है। उसमें करीब 32 किलोमीटर अब वडनगर तक हमारी लाइन बन गई है। उसके आगे की लाइन में काम चल रहा है जो कि अगले साल पूरा होना चाहिए। इसके अलावा बोटाड लाइन की बात कर रहे थे, उसमें भी काम चल रहा है। यहाँ पे हाई स्पीड जो बुलेट ट्रेन आने की बात है उसके लिए भी काम चल रहा है। तो काम बहुत जगह पे चल रहा है।